દહેગામ તાલુકાની 220 જેટલી આંગણવાડીઓ આવતીકાલથી બંધ રહેશે. આંગણવાડી બહેનોની વર્ષો જૂની માંગણીઓ પૂરી નહીં થતા આજે આંદોલનના માર્ગે પ્રેરિત થશે, તેથી મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા દહેગામ તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર તરફથી નોકરીમાં માંગણીઓ પૂરી નહીં કરવામાં આવતા આજે દહેગામ તાલુકાની 220 આંગણવાડી કેન્દ્ર ઉપર 460 જેટલી આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનોએ દહેગામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં પોતાની રજૂઆતો જણાવી છે કે આંગણવાડી બહેનો અને કાર્યકર બહેનોના પ્રશ્નોના ઉકેલ આવતા નથી, તેના નિકાલ કરવા માટે ઘણા સમયથી સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતા નથી, જેના કારણે સરકારી કાર્યશૈલીથી આ મહિલાઓ નારાજ થઈને આંદોલનના માર્ગે જાય છે તેવી શક્યતાઓ રહેલી હોવાથી આજે તેમની રજૂઆત કરીને જણાવ્યું છે કે અમને આટલી મોંઘવારીમાં બીજા કર્મચારીઓ કરતાં ઘણું જ ઓછું વેતન આપવામાં આવે છે અને અમારી મજૂરી વધારે છે, તો અમારું લઘુત્તમ વેતન માસિક 18,000 થી 22,000 સુધી આપવામાં આવે, આંગણવાડીનો સમય 10 થી 16 રાખવામાં આવે, નિવૃત્ત થયા બાદ તમામ લાભ સરકારી કર્મચારીઓના ધારાધોરણ મુજબ ચૂકવી આપો, તેડાગર અને કાર્યકર બહેનો તથા કાર્યકર મુખ્ય સેવિકાની નામ નિયુક્ત કોઈપણ જાતની વયમર્યાદા સિવાય આપો અને 45 વર્ષની વયમર્યાદાનો પરિપત્ર રદ કરો, ICDSની કામગીરી સિવાય બીજી કામગીરી ન આપો, કાર્યકરો પાસેથી રજિસ્ટર તેમાં મોબાઈલ એપ બંનેની કામગીરી લેવાની પ્રથા બંધ કરો અને ગમે તે એક જ સિસ્ટમ અપનાવો તથા સરકારની યોજનાઓ જેવી કે પોષણ સુવિધા, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, વિધવા સહાય યોજના, દૂધ સંજીવની યોજના, આ તમામ યોજનાઓને ન્યાય આપવાનું તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું તેમજ સોંપવામાં આવતા અન્ય કાર્યો, તાલીમ કેન્દ્ર, મિટિંગ વગેરે કાર્યોનો બોજ ધાર્યા કરતાં ઘણો વધારે છે. હકીકતને આટલા બધા બોજ હેઠળ દબાયેલી મહિલા કામદાર પોતાનું માનસિક સંતુલન ગુમાવે છે અને આ ઈચ્છા વત્તેને પણ પોતાનું ઘર સંસાર ચલાવી શકતા નથી, તેથી કાર્ય બોજ હળવો કરી તેવી રજૂઆત કરી છે અને મિની આંગણવાડી તથા બંધ કરીને રેગ્યુલર આંગણવાડીનો દરજ્જો આપો, શિક્ષકોનો ઊંચો પગાર આપવામાં આવે છે તો અમને કેમ નહીં તેવી રજૂઆત કરવામાં આવી અને અમારી માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી દહેગામ તાલુકાની તમામ આંગણવાડીઓ બંધ રાખવામાં આવશે અને અમારા એક પણ સરકાર તરફથી છૂટી કરવામાં આવશે તો તમામ કાર્યકર બહેનો એક થઈને બહિષ્કાર કરીશું, બધી જ બહેનો છૂટી થઈ જઈશું તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. આંદોલન ચાલુ રાખીશું, એ બેન ને પાછા પરત લેવડાઈશું. આજની વાત નહીં, ગમે ત્યારે પછી બી પ્રશ્ન થાય એવું